कंप्यूटर फंडामेंटल चैप्टर टू इनपुट डिवाइस। जॉयस्टिक, जॉयस्टिक इज ऑल्सो ए पॉइंटिंग डिवाइस। जॉयस्टिक पण एक पॉइंटिंग डिवाइस छे। इट इज यूज टू मूव द कर्सर पोजिशन ऑन ए सीआरटी स्क्रीन। सीआरटी स्क्रीन पर आप कर्सर पोजिशन बदलवी हो तरह आप यूज करें। इट फंक्शन इन सीमिलर टू दैट ऑफ ए माउस। माउस जो जमन काम है, माउस जो कार्य करे एज कार्य आप जॉयस्टिक द्वारा कर सकिए। इट इज ए स्टीक, आ एक स्टीक, स्टीक एट लाकड़ी। विच ए स्फेरिकल बॉल एट इट्स लोअर एंड एज वेल एज एट इट्स अपर एंड। इना नीचेना भाग में ऊपरना भाग में एक स्पेरिकल बॉल हो तो लोअर स्पेरिकल बॉल मूव्स ए सॉकेट। हमें नीचे जो बॉल आलो होना सॉकेट ने मूव कर। तो जॉयस्टिक केन बी मूव्ड राइट ओर लेफ्ट। जॉयस्टिक गमे ते साइड मूव थी सके, राइट, लेफ्ट, फॉरवर्ड के बेकवर्ड। द पोजिशन इज सेंड टू द प्रोसेसर। एनी पोजिशन हो प्रोसेसर ने सेंड कर। जॉयस्टिक इज मेनली यूज फॉर प्लेइंग 3D गेम रमी होना खास कर जॉयस्टिक यूज थे। अच्छा जॉयस्टिक हम बधाए जो ले बधाने आइडिया आ गया हे। खास कर विडियो गेम रमवा माटे आवा डिवाइस यूज थाय छे। पछी अलग अलग डिवाइस में अलग अलग प्रकार बटन आवेला होय छे। तो आ छे जॉयस्टिक। जॉयस्टिक आर ऑप्टेन यूज टू कंट्रोल विडियो गेम एंड यूजली हेव वन ओर मोर पुश बटन हूज स्टेट केन ऑल्सो बी रीड बाय द कॉम्प्यूटर। जॉयस्टिक यूज खास कर विडियो गेम में कंट्रोल माटे थाय छे। અને આની અંદર એક અથવા એક કરતાં વધારે પુશ બટન આવેલા હોય છે કે જે પ્રેસ કરીએ એનો ખ્યાલ કોમ્પ્યુટર આવશે। એ પોપ્યુલર વેરિએશન ઓફ ધ જોયસ્ટિક યુઝડ ઓન મોડર્ન વિડીયો ગેમ કોન્સોલ ઇઝ ધ એનાલોગ સ્ટિક। અને અત્યારે વધારે પડતો આ જોયસ્ટિકનો યુઝ વિડીયો ગેમની અંદર થાય છે। જોયસ્ટિક ઓલ્સો નોન એઝ એ કંટ્રોલ કોલમ, અને કંટ્રોલ કોલમથી ઓળખવામાં આવે છે। આરે પ્રિન્સિપલ કંટ્રોલ ઇન ધ કોકપિટ ઓફ મેની સિવિલિયન એન્ડ મિલિટરી એરક્રાફ્ટ। આ પ્રકારનું શું કહેવાય કે જોયસ્ટિક છે ને આપણે એરક્રાફ્ટની અંદર આવે છે। આઈધર એઝ એ સેન્ટર સ્ટિક ઓર સાઇડ સ્ટિક, એમાં સેન્ટરમાં સ્ટિક હશે અથવા તો સાઇડમાં આવેલી હોય છે। ધે ઓપ્ટન હેવ સપ્લિમેન્ટરી સ્વિચ ઓન ધેમ ટુ કંટ્રોલ અધર એસ્પેક્ટ ઓફ ધ એરક્રાફ્ટ ફ્લાઇટ। આની અંદર બીજી વધારાની સપ્લિમેન્ટરી સ્વિચ આવેલી હોય છે કે એરક્રાફ્ટની ફ્લાઇટને આપણે કંટ્રોલ કરવી હોય એના માટે બીજી વધારાની સ્વિચો આવેલી હોય છે। મેની પીપલ યુઝ જોયસ્ટિક ઓન કોમ્પ્યુટર ગેમ ઇન્વોલ્વિંગ ફ્લાઇટ સચ એઝ ફ્લાઇટ સિમ્યુલેટર। મેજોરિટી લોકો અત્યારે કોમ્પ્યુટર ગેમની અંદરનો યુઝ કરે છે અથવા તો ફ્લાઇટની અંદર ફ્લાઇટ સિમ્યુલેટર તરીકે યુઝ થાય છે। જોયસ્ટિક આર ઓલ્સો યુઝ ટુ કંટ્રોલિંગ મશીન એઝ એ ક્રેન્સ, ટ્રક, અંડરવોટર અનમેન્ડ વિહિકલ્સ, વ્હીલચેર, સર્વાયલન્સ કેમેરા એન્ડ ઝીરો ટર્નિંગ રેડિયસ લો મૂવર્સ। હવે જોયસ્ટિકનું આ બધા અલગ અલગ ઇક્વિપમેન્ટ કીધા છે એની અંદર યુઝ થાય છે। આપણે જનરલી જોતા હોઈએ છીએ કે જેસીબીનું આપણે યુઝ જોતા હોઈએ છીએ, જનરલી આપણી નજર સામે જેસીબી હોય છે, બીજી વસ્તુ કરતાં તો વધારે જેસીબીની અંદર પણ એક જે ડિવાઇસ આવે છે હેન્ડલ જેવું હોય છે એનાથી આખા કોઈ કંટ્રોલ કરતા હોય છે, એ પણ જોયસ્ટિક છે એક પ્રકારનું। જોયસ્ટિક પુલ ઓફ એ રિયલી નીટ ટ્રિક, ધે ટેક સમથિંગ એન્ટાયરલી ફિઝિકલ ધ મુવમેન્ટ ઓફ યોર હેન્ડ એન્ડ ટ્રાન્સલેટ ઇટ ઇન્ટુ સમથિંગ એન્ટાયરલી મેથેમેટિકલ એ સ્ટ્રીંગ ઓફ વન્સ એન્ડ ઝીરો। હવે આમાં એવું કીધું છે કે આ એક જોયસ્ટિક એક સરસ મજાની ટ્રિક છે કે જેવું આપણે કરીએ છીએ રિયલી એ વસ્તુ એવું જ કાર્ય થાય છે। આમાં કીધું કે આપણે આપણા મૂવમેન્ટ ફિઝિકલ મૂવમેન્ટ આપણા હાથની કરીએ કે જે રીતના આપણે હાથને હલાવશું એ રીતના એની અંદર આખોનું ટ્રાન્સલેશન થશે મેથેમેટિકલી ઝીરો અને વનમાં, બરાબર ઇન્સ્ટોલ્ડ કોમ્પ્યુટર લેંગ્વેજમાં આખું ટ્રાન્સલેશન થશે અને એ પ્રમાણે મશીન ઓપરેટ થશે। With a good joystick, the translation is so flawless that you completely forgot about it. જો સારું જોયસ્ટિક હશે તો એનું
જે ટ્રાન્સલેશન થશે એકદમ સરસથી થશે. વેન યુ આર રેલી એન્ગેજ ઇન અ ગેમ યુ ફીલ લાઇક યુ આર ઇન્ટરેક્ટિંગ વિથ ધ વર્ચ્યુઅલ વર્લ્ડ ડાયરેક્ટલી. જ્યારે આપણે ગેમ રમતા હોય ત્યારે આપણને અંદર આમ અનુભવ થશે કે ખરેખર આપણે એ વર્લ્ડની અંદર જ છીએ. કે કારની ગેમ હોય તો આપણે કારનું જોઈસ્ટિક યુઝ કરતા આપણને એમ જ લાગે આપણે ખરેખર રિયલમાં કાર ચલાવીએ છીએ એવું આપણને ફીલ થશે. લાઇટ પેન ઇઝ અ પોઇન્ટિંગ ડિવાઇસ. લાઇટ પેન પણ એક પોઇન્ટિંગ ડિવાઇસ છે. ઇટ ઇઝ યુઝ ટુ સિલેક્ટ એન્ડ રાઇટ ધ ટેક્સ ઓન ધ સીઆરટી. સીઆરટી એટલે કે કેથોડ રે ટ્યુબ, મોનિટરનો એક પ્રકાર છે. સીઆરટી ઉપર આપણે કંઈ પણ લખવું હોય ને તો લાઇટ પેનથી લખી શકીએ. ઇટ ઇઝ અ ફોટો સેન્સિટિવ પેન લાઇક એ ડિવાઇસ. એક ફોટો સેન્સિટિવ પેન છે જે ડિવાઇસ તરીકે કામ કરે છે. ઇટ્સ એ કેપેબલ ઓફ સેન્સિંગ એ પોઝિશન ઓન ધ સીઆરટી સ્ક્રીન વેન ઇટ ટિપ્સ ટચ ધ સ્ક્રીન. આ એક એવું એક ડિવાઇસ છે કે સીઆરટી ઉપર આપણે જ્યારે ટચ કરીએ ત્યારે ત્યાં ફીલ થાય કે અહીંયા ટચ થયું છે, સેન્સિંગ થશે. વેન ઇટ્સ ટીપ ઇઝ મૂવડ ઓવર ધ સ્ક્રીન સરફેસ. હવે સ્ક્રીનની સરફેસ ઉપર આને મૂવ કરીએ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈએ. ઇટ્સ ફોટોશેલ સેન્સિંગ એલિમેન્ટ ડિટેક્ટ્સ ધ લાઇટ કમિંગ ફ્રોમ ધ સ્ક્રીન એન્ડ ધ કોરસ્પોન્ડિંગ સિગ્નલ્સ આર સેન્ડ ટુ ધ પ્રોસેસર. એટલે એને કીધું છે તમે જેવી સ્ક્રીન ઉપર લાઇટ પેનને ફેરવો એટલે એને ખ્યાલ આવે કે આ ડોટ ઉપર પેન ફેરી છે અને ત્યાંથી લાઇટ થશે અને એ આખે આખી જે પ્રોસેસ થઈ હોય એક સિગ્નલ તરીકે પ્રોસેસરને સેન્ડ કરે છે. ધ મેનુ ઇઝ અ સિલેક્ટ ઓ પ્રોગ્રામ ચોઈસ ઓફર ટુ ધ યુઝર. અલગ અલગ મેનુ હોય પ્રોગ્રામની અંદર એને આપણે યુઝરને સિલેક્ટ કરવા માટે ચોઈસ આપવી તો આપણે આપી શકીએ છીએ. એક લાઇટ પેન છે કે જે પેન દ્વારા આખે આખું ડ્રોઈંગ કરેલું છે સ્ક્રીન ઉપર, જો સીઆરટી સ્ક્રીન છે. ધ યુઝર ઇન્ક્લુડ હિઝ ચોઈસ બાય ટચિંગ લાઇટ પેન અગેન્સ્ટ એ ડિઝાયર ડિસ્ક્રિપ્શન ઓફ ધ મેનુ. હવે યુઝર પોતાની જે પણ કંઈ ચોઈસ હોય એ લાઇટ પેનથી ટચ કરી અને ડિસ્ક્રાઇબ કરી શકે છે. ધ સિગ્નલ સેન્ડ બાય એ લાઇટ પેન ટુ ધ પ્રોસેસર દેટ આઇડેન્ટિફાય ધ મેનુ ઓપ્શન. અને લાઇટ પેન દ્વારા એક સિગ્નલ જનરેટ થાય છે, એની પ્રોસેસરને મળે છે અને એના દ્વારા પ્રોસેસરને ખ્યાલ આવે છે કે યુઝરે કયા મેનુને સિલેક્ટ કરેલું છે. લાઇટ પેન ગીવ ધ યુઝર ધ ફૂલ રેન્જ ઓફ માઉસ કેપેબિલિટી. લાઇટ પેન દ્વારા આપણે માઉસ દ્વારા થતા દરેક કાર્ય કરી શકીએ છીએ વિધાઉટ ધ યુઝ ઓફ ધ પેડ ઓર એની હોરિઝન્ટલ સરફેસ. કોઈ પણ જાતના પેડની હોરિઝન્ટલ સરફેસની જરૂર પડતી નથી. યુઝર કેન ઇન્ટરેક્ટ મોર વિથ ધ એપ્લિકેશન ઇન સચ મોડ્સ એઝ ડ્રેગ એન્ડ ડ્રોપ ઓર હાઇલાઇટ. યુઝર કોઈ પણ એપ્લિકેશન સાથે સારી રીતના વર્ક કરી શકે છે. એમાં ગમે તે મોડ હોય, ડ્રેગ કરવાનું હોય, ડ્રેગ એન્ડ ડ્રોપ હોય અથવા કોઈ વસ્તુ હાઇલાઇટ કરવાની હોય, બધા કાર્યની અંદર કરી શકે છે. લાઇટ પેન્સ ટાર્ગેટ સ્પેસિફિક પિક્સેલ. લાઇટ પેન દ્વારા કોઈ પણ એક સ્પેસિફિક પિક્સેલને ટાર્ગેટ કરવામાં આવે છે. હવે પ્રશ્ન એ છે વોટ ઇઝ અ પિક્સેલ. પિક્સેલ એટલે શું? કોમ્પ્યુટરની સ્ક્રીને તમે જો નિરાતે જોવું ને તો તમને ખ્યાલ આવશે એકદમ નાના નાના ટપકા હોય. કોમ્પ્યુટરની સ્ક્રીન કરતાં તમે ટીવીમાં જોવું ને તો વધારે તમને દેખાશે કે એમાં એકદમ નાના નાના ચોકઠાઓ હોય છે. એ જે નાના ચોકઠું છે ને એને પિક્સેલ કહેવામાં આવે છે. વાઇલ ટચ સ્ક્રીન એક્ટિવેટેડ ફિંગર સાઇઝડ બટન. જ્યારે આપણે ટચ સ્ક્રીનને ટચ કરીએ ત્યારે એક નાની સાઇઝનું બટન એક્ટિવ થાય છે. પ્રી ઓફર મોર એક્ટિવ એન્ડ એક્યુરેટ ઇન્ટરેક્શન બિટવીન ધ યુઝર એન્ડ ધ સિસ્ટમ. કે એનાથી યુઝર વચ્ચે અને સિસ્ટમ વચ્ચે એક સરસ મજાનું ઇન્ટરેક્શન થાય છે. ઇન્ટરેક્શન થવું એટલે વાર્તાલાપ થવો, કોમ્યુનિકેશન થવું. ઇન ઓલ્ડર ટચ સ્ક્રીન સિસ્ટમ ધ ઇફેક્ટ ઓફ એજિંગ નોર્મલ ડ્રિફ્ટ ઓર એડજસ્ટમેન્ટ મેડ બાય ધ યુઝર કેન મૂવ ધ એક્ટિવ એરિયા અવે ફ્રોમ ધ ડિસ્પ્લે ઇમેજ. હવે પહેલાં જે જૂનવાણી ટચ સ્ક્રીન આવતી ને એમાં એક પ્રોબ્લેમ આવતો કે યુઝરે ક્લિક કર્યું એની બાજુમાં ટચ થઈ જતું, એવું એક પ્રોબ્લેમ આવી શકતો હતો. કોઝિંગ રિપીટેડ એટેમ્પ્ટ બાય ધ યુઝર ટુ ગેટ ધ પ્રોગ્રામ ટુ વર્ક. એનું કારણ હતું કે એક નેટવર્ક એક કરતાં વધુ વખત યુઝર કરતું હોય ત્યારે એવો પ્રોબ્લેમ આવી શકે છે. એ લાઇટ પેન ઇઝ એ ફેરલી સિમ્પલ ટુ ઇમ્પ્લિમેન્ટ. લાઇટ પેનનો યુઝ કરવો એકદમ સરળ છે. જસ્ટ લાઇક એ લાઇટ ગન એ લાઇટ પેન વર્ક બાય સેન્સિંગ ધ સડન સ્મોલ ચેન્જ ઇન બ્રાઇટનેસ
of a point on the screen when the electro gun refresh that spot. હવે આમાં એવું સમજાવે છે કે લાઇટ પેન એક લાઇટ ગન જેવું કામ છે કે કોઈ પણ પિક્સેલ ઉપર આપણે ક્લિક કરીએ ત્યારે એની જે બ્રાઇટનેસ હોય ને એમાં થોડોક ચેન્જીસ થશે અને એનાથી ખ્યાલ આવે કે કઈ જગ્યાએ વર્ક થયું છે. બાય નથિંગ એક્ઝેક્ટ વેર ધ સ્કેનિંગ હેઝ રીચ એટ દેટ મુમેન્ટ ધ એક્સ વાય પોઝિશન ઓફ ધ પેન કેન બી રિસોલ્વડ. અને આ સમયે એક સ્કેનિંગ ડિવાઇસ હોય કે જેને ખ્યાલ આવી જશે ક્યાં ટચ થયું છે, એક્સ અને વાય મુમેન્ટ એની નક્કી કરશે, એના ઉપરથી ખ્યાલ આવે કે લાઇટ પેન પર ક્યાં ટચ થયું હતું. ધ લાઇટ પેન ઓલ્સો રિક્વાયર્ડ ધ એન્ટાયર સ્ક્રીન ઇમેજ ટુ બી ક્વાઇટ બ્રાઇટ. એક લાઇટ પેન માટે એક રિક્વાયરમેન્ટ છે કે સ્ક્રીનની જે ઇમેજ હોય એકદમ બ્રાઇટ હોવી જોઈએ ટુ એન્શ્યોર એ સિગ્નિફિકન્ટ પીક ઇન ધ અમાઉન્ટ ઓફ લાઇટ રિસીવ એટ રે બીમ પાસિસ બાય ધ પેન્સ ટીપ. પેન દ્વારા આપણે જે પણ કંઈ બીમ પાસ થાય એ વ્યવસ્થિત પરફેક્ટ પાસ થાય એના માટે બ્રાઇટનેસ હોવી જરૂરી છે. એની ડાર્ક ગ્રાફિક્સ કોઝ ધ એમિંગ પોઈન્ટ ટુ સ્લીપ ઓફ ધ ડાર્ક એરિયાઝ. અને જો એકદમ ડાર્ક ગ્રાફિક્સ હશે તો સ્લીપ ઓફ થઈ જાય, મીન્સ કે એનાથી એકદમ પરફેક્ટ વર્ક નહીં થાય. કેચિંગ એ નિયર બાય બ્રાઇટર સ્પોટ ઓન ધ સ્ક્રીન ઇન્સ્ટેડ. હવે જો એકદમ ડાર્ક કોઈ ડોટ હોય એના ઉપર ક્લિક કરો તો એ ડોટ નહીં લે પણ એની બાજુનો જે બ્રાઇટ ડોટ હોય ને એ લઈ લેશે, એટલે જ્યાં ક્લિક થયું હોય તે નહીં પણ એની બાજુનું ક્લિક ગણશે. ધીસ લિમિટેશન મેક ધ લાઇટ પેન સિસ્ટમ અનસુટેબલ ફોર પ્રિસાઇઝિંગ વર્ક. હવે આ જ પ્રોબ્લેમને કારણે એને બહુ વધારે સુટેબલ નથી. સચ ઇઝ ડ્રોઈંગ થિંગ ઓર પોઇન્ટિંગ ટુ મેનુ ઓન ધ સ્ક્રીન. કોઈ ડ્રોઈંગ કરવા માટે અથવા કોઈ પણ મેનુમાં ઓપ્શન સિલેક્ટ કરવા માટેનો યુઝ નથી થતો. લિવિંગ ઓનલી નોન પ્રિસાઇઝન્સ શૂટિંગ ગેમ એઝ એ ટાર્ગેટ એપ્લિકેશન ફોર ધીસ ટેકનોલોજી. આનો યુઝ વધારે પડતો લાઇટ પેનનો એવું કોઈ ગેમમાં થાય છે જ્યાં બહુ ડાર્ક ને એવું એરિયા ના હોય એ જગ્યાએ આનો યુઝ આપણે કરી શકીએ છીએ. ડિજિટાઇઝર ગ્રાફિક્સ ટેબલ. એ ડિજિટાઇઝર ઓર ગ્રાફિક્સ ટેબલ ઇઝ એ કોમ્પ્યુટર ઇનપુટ ડિવાઇસ દેટ અનેબલ્સ એ યુઝર ટુ હેન્ડ ડ્રો ઇમેજ એન્ડ ગ્રાફિક્સ સિમિલર ટુ ધ વે એ પર્સન ડ્રો ઇમેજ વિથ એ પેન્સિલ એન્ડ પેપર. હવે ડિજિટાઇઝર અથવા તો ગ્રાફિક ટેબલ એક કોમ્પ્યુટરનું ઇનપુટ ડિવાઇસ છે જેનાથી આપણે આપણા હાથ વડે કોઈ પણ ઇમેજ કે ગ્રાફિક્સ દોરી શકીએ. જેવી રીતના તમે પેન અને પેન્સિલ દ્વારા કોઈ પણ ઇમેજ ડ્રો કરતા હોય એવું જ તમને લાગશે, હું પેન અને પેન્સિલથી જ પેપર ઉપર ડ્રો કરું છું. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ એ ડિજિટાઇઝિંગ ટેબલ, ગ્રાફિક્સ પેડ, ડ્રોઈંગ ટેબલ ઓર પેન ટેબલ. આના બીજા નામ છે ડિજિટાઇઝિંગ ટેબલ, ગ્રાફિક્સ પેડ, ડ્રોઈંગ ટેબલ અથવા તો પેન ટેબલ. ધીસ ટેબલ્સ મે ઓલ્સો બી યુઝડ ટુ કેપ્ચર ડેટા ઓર હેન્ડ રાઇટિંગ સિગ્નેચર. આનો યુઝ ખાસ બીજી રીતે થાય છે કે ડેટા કેપ્ચર કરવા હોય કોઈ અથવા તો હેન્ડ રાઇટિંગ સિગ્નેચર લેવી હોય ત્યારે પણ આનો યુઝ થાય છે. ઇટ કેન ઓલ્સો બી યુઝડ ટુ ટ્રેસ એન ઇમેજ ફ્રોમ એ પીસ ઓફ પેપર વિચ ઇઝ ટેપ્ડ ઓર અધરવાઇઝ સિક્યુર્ડ ટુ ધ સરફેસ. આનો યુઝ બીજી જગ્યાએ ઇમેજ ટ્રેસ કરવામાં થાય છે. ઇમેજ ટ્રેસ કરવું મતલબ કે કોઈ પણ એક ફોટો હોય એના ઉપર આપણે પેન ઘૂંટી અને ઇમેજ ડ્રો કરી શકીએ છીએ. જો આ એક ડિજિટાઇઝર છે કે જેના દ્વારા પેન દ્વારા આખે આખું ડ્રોઈંગ કરવામાં આવે છે. ડિજિટાઇઝર ટેબલ્સ કેન ઓલ્સો બી યુઝડ એઝ એ ઇનપુટ ડિવાઇસ. આનો યુઝ એક ઇનપુટ ડિવાઇસ તરીકે થાય છે. રિસીવિંગ ઇન્ફોર્મેશન રિપ્રેઝેન્ટેડ ઇન ડ્રોઈંગ એન્ડ સેન્ડિંગ આઉટપુટ ટુ એ કેડ. આમાં ઇન્ફોર્મેશન લેવામાં આવશે, ડ્રોઈંગની અંદર જે પણ કંઈ ઇન્ફોર્મેશન હોય ત્યાંથી લઈ અને કેડ એટલે કોમ્પ્યુટર એડેડ ડિઝાઇન એની અંદર આઉટપુટ મોકલવામાં આવશે. કેડ એપ્લિકેશન એન્ડ પીસી બેઝ સોફ્ટવેર લાઇક ઓટોકેડ. ઓટોકેડ એક ડિઝાઇન માટેનો સ્પેશિયલ સોફ્ટવેર છે, એની અંદર આપણે ડાયરેક્ટલી ઇનપુટ આપી શકીએ છીએ. એ ગ્રાફિક્સ ટેબલ ઓલ્સો કોલ્ડ પેન પેડ ઓર ડિજિટાઇઝર કન્સિસ્ટ ઓફ એ ફ્લેટ સરફેસ અપોન વિચ ધ યુઝર મે ડ્રો ઓર ટ્રેસ એન ઇમેજ યુઝિંગ એન એટેચડ સ્ટાઇલિશ. હવે સ્ટાઇલસ એટલે ઓલી જે પેન બતાવવામાં આવી હતી ને એ પેનને સ્ટાઇલસ કહેવામાં આવે છે. હવે ગ્રાફિક્સ ટેબલ એક ફ્લેટ સરફેસનું બનેલું હોય કે કોઈ પણ યુઝર એના ઉપર ઇઝીલી ડ્રો કરી શકે અથવા તો કોઈ ઇમેજને ટ્રેસ કરવી તો ટ્રેસ કરી શકે. એ પેન લાઇક ડ્રોઈંગ એપરેટર્સ
The image generally does not appear on the table tablet itself. Image એની જાતે નહીં દેખાય. Rather, is display on the computer monitor. આપણે જે ટેબલ ઉપર આપણે ડ્રો કરતા ઇમેજ ત્યાં નહીં દેખાય, પણ એ ઇમેજ કોમ્પ્યુટર પર જોવા મળશે. Some tablets, however, come as a functioning secondary computer screen that you can interact with image directly by using the stylus. હવે અમુક એવા અત્યારે આવે છે ટેબ્લેટ કે જેમાં તમને મોનિટરની સ્ક્રીન પણ જોવા મળશે, કે તમારા મોનિટરની કોમ્પ્યુટરની એક બીજા સ્ક્રીનની જરૂરિયાત ન પડે અને આની અંદર તમને ઇમેજ દેખાશે, એટલે તમે જેવું ડ્રો કરો છો એવું તમે જોઈ શકશો. જો અહીંયા પણ એક એ જ એક્ઝામ્પલ છે કે એનાથી ડ્રો કરવામાં આવે છે. ફોર સ્કેચિંગ, આઈધર ધ પેન ઓર પુક ઇઝ યુઝડ. સ્કેચિંગ કરવા માટે, કોઈ વસ્તુ ડ્રોઈંગ કરવા માટે પેન અને પુકનો યુઝ થાય છે. પુક ઇઝ અ ટાઈપ ઓફ સરફેસ વેર યુ ડ્રો બટ ધ આઉટપુટ કમ ઓન ધ સ્ક્રીન એઝ પુક ઇઝ કનેક્ટેડ ટુ ધ કોમ્પ્યુટર સ્ક્રીન. હવે એમાં શું થાય, કોમ્પ્યુટર સ્ક્રીન સાથે આપણે પુકને એટેચ કરી દો ને, એક પ્રકારનું ડિવાઇસ છે કે એના ઉપર તમે ડ્રો કરી શકો અને તમે જે પણ કંઈ ડ્રોઈંગ કરશો એ તમને બધું સ્ક્રીન ઉપર જોવા મળશે. ફોર ટ્રેસિંગ ધ પુક ઇઝ પ્રિફર્ડ બીકોઝ ઇટ્સ ક્રોસ હેર વિઝિબલ થ્રુ એ ક્લિયર ગ્લાસ લેન્સ લેટ્સ યુ પ્રિસેઝલિંગ પિન પોઈન્ટ એન્ડ એન્ડ કોર્નર ઓફ ડિટેલ ડ્રોઈંગ. હવે એને એવું કીધું છે પુક છે વધારે પડતું પ્રિફરેબલ છે, કારણ કે એની એક કાચનું બનેલું છે, એક ક્લિયર એકદમ ક્લિયર ગ્લાસ છે, એટલે મને જોવાની મજા આવશે. બીજી વસ્તુ, તમે જે પણ કંઈ ડ્રોઈંગ કરશો, જે પણ લાઇન કે બધું જે ડ્રો કરશો, એકદમ તમને ક્લિયર અને વ્યવસ્થિત જોવા મળશે, એટલા માટે પેન કરતાં વધારે પ્રિફરેબલ છે બુક. વેરિયસ ટાઈપ ઓફ ગ્રાફિક્સ ટેબલ આર અવેલેબલ ઇન ધ માર્કેટ ટુડે, મોસ્ટ ધેમ આર લિસ્ટેડ એઝ બિલો. અત્યારે માર્કેટમાં ઘણા બધા અલગ અલગ પ્રકારના ગ્રાફિક્સ ટેબલેટ આવેલ છે, એમાંના અમુક છે નીચે પ્રમાણે છે. પેસી ટેબલેટ, એક્ટિવ ટેબલેટ, ઓપ્ટિકલ ટેબલેટ, ઓસેન્ટિક ટેબલેટ, ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેબલેટ એન્ડ કેપેસિટિવ ટેબલેટ. સમ ટેબલેટ્સ ઇસ્પેશિયલી ઇનએક્સપેન્સિવ વન્સ એમ એટ યંગ ચિલ્ડ્રન કમ્સ વિથ એ કોલ્ડ સ્ટાઇલિશ. એમાં અમુક જે ટેબલેટ છે એ થોડા સસ્તા હોય છે, કે ખાસ કરીને નાના બાળકો માટે, અને એમાં વાયરવાળું સ્ટાઇલિશ હોય છે. યુઝિંગ ટેકનોલોજી સિમિલર ટુ ઓલ્ડર રેન્ડ ટેબલેટ્સ ઓલધો ધીસ ડિઝાઇન ઇઝ નો લોંગર યુઝડ ઓન એની નોર્મલ ટેબલેટ. ઘણા સમયથી આ એક RAND ટેબલેટ આવતું, એની અંદર ડિઝાઇન હતી, પણ અત્યારે ડિઝાઇન બહુ ખાસ યુઝમાં આવતી નથી. ધ રિયલ ડિઝિલાઇટર્સ ઇઝ અ લિટલ બીટ ડિફરન્ટ તેન ગ્રાફિક્સ ટેબલેટ. ખરેખર જે ડિઝિલાઇટર આવે છે એ ગ્રાફિક્સ ટેબલેટ કરતાં થોડો અલગ હોય છે. ઇટ ઇઝ એ મેઇનલી ઇન્વેન્ટેડ ફોર સમ સ્પેશિયલ પર્પઝ વર્ક એઝ ફોલોડ. એનું ખાસ કરીને નીચે મુજબના વર્ક હોય છે. મેઝરિંગ પેપર બ્લુ પ્રિન્ટ્સ. હવે બ્લુ પ્રિન્ટ એટલે કે ખાસ કરીને નકશાઓ ડિઝાઇન કરવા માટે આનો યુઝ, બ્લુ પ્રિન્ટ પેપર તૈયાર કરો એના માટે થાય છે. ટ્રેસિંગ પેપર ડ્રોઈંગ્સ ઇન્ટુ એ ડિજિટલ સોફ્ટવેર. આપણે કોઈ પેપર હોય કાગળ, એની ઉપર જે ડિઝાઇન ડ્રો કરેલી હોય ડ્રોઈંગ, એને આપણે કોમ્પ્યુટરમાં લેવું હોય ત્યારે. ક્રિએટિંગ કેડ મેનુ ટેમ્પલેટ. કેડ મેનુ ટેમ્પલેટ ક્રિએટ કરવું હોય ત્યારે આનો યુઝ આવશે. માઇક, માઇક્રોફોન. આઈ થિંક ઓલ ઓફ યુ આર ડેફિનેટલી અવેર અબાઉટ વોટ માઇક્રોફોન ઇઝ. મારા ખ્યાલથી તમને બધાને ખબર હશે માઇક્રોફોન શું છે. આ તમે બધું જે સાંભળો છો એ માઇક્રોફોન દ્વારા રેકોર્ડ કરવામાં આવેલું છે. માઇક્રોફોન ઇઝ ઓલ્સો રિફર્ડ એઝ માઇક, એને માઇક પણ કહેવામાં આવે છે. યુ યુઝ માઇક્રોફોન ટુ ઇનપુટ યોર વોઇસ. આપણા અવાજને કોમ્પ્યુટરમાં આપવું હોય ત્યારે માઇક્રોફોનનો યુઝ કરીએ છીએ. ધ મોસ્ટ કોમન યુઝ ઓફ માઇક્રોફોન ઇઝ ચેટિંગ. અત્યારે વધારે પડતું માઇક્રોફોનનો યુઝ કેના માટે થાય છે, ચેટિંગ માટે. ટોકિંગ ટુ સમવન ઓન ઇન્ટરનેટ વાયા વેરિયસ ચેટિંગ સોફ્ટવેર. અત્યારે ઘણા બધા ચેટિંગના સોફ્ટવેર અવેલેબલ છે, જેમ કે મેઇન એક્ઝામ્પલ છે ફેસબુક. એના દ્વારા આપણે ચેટિંગ કરવું હોય, કોઈ સાથે વાતચીત કરવી હોય સોફ્ટવેર દ્વારા, તો આપણે માઇક્રોફોનનો યુઝ થાય છે. અત્યારે મોબાઈલની અંદર પણ માઇક્રોફોન આવે છે, કે જેને આપણે હેન્ડ્સ ફ્રી કહીએ છીએ મારા ખ્યાલથી. એની અંદર અવાજ તો સાંભળી શકીએ, સાથે સાથે બોલવું હોય તો બોલી અને બીજા સાથે વાત પણ કરી શકીએ એવા હેન્ડ્સ ફ્રી આવે છે. ઇટ ઇઝ ક્વાઇટ ઇઝી ટુ કન્વર્ટ ધ સ્પોકન વર્ડ ટુ એ ડિજિટલ સિગ્નલ ફોર કોમ્પ્યુટર ઇનપુટ. કોમ્પ્યુટર ઇનપુટ કરવા માટે ડિજિટલ સિગ્નલ જોઈએ, તો તમે જે પણ કંઈ બોલાવો એને કોમ્પ્યુટરના કમાન્ડ તરીકે કન્વર્ટ કરવા એકદમ સરળ છે. ધ માઇક્રોફોન કન્વર્ટ્સ ઓડિયો સિગ્નલ ટુ ઇલેક્ટ્રિકલ વેવ્સ એન્ડ ધેસ કેન બી
કન્વર્ટેડ બાય ઇલેક્ટ્રોનિક સર્કિટ ઇન ધ કોમ્પ્યુટર ટુ ડિજિટલ ફોર્મ. હવે એવું કીધું છે, આપણે માઇક્રોફોન છે, આપણે જે અવાજ હોય બોલ્યા હોય જે પણ કંઈ શબ્દ છે એને ડાયરેક્ટલી ઇલેક્ટ્રિકલ વેવની અંદર કન્વર્ટ કરે છે, અને પછી ઇલેક્ટ્રિકલ વેવ છે એનું ઇલેક્ટ્રોનિક સર્કિટની અંદર, એટલે કોમ્પ્યુટર સમજી શકાય ડિજિટલ ફોર્મની અંદર કન્વર્ટ કરી નાખવામાં આવે છે. આ છે માઇક્રોફોન, તમે જોયેલા હશે જે ઉપર છે માઇક્રોફોન, જનરલી આપણે જોયેલું જ હોય. નીચેનું છે એ એક પ્રકારનું માઇક છે જે ખાસ કરીને પિક્ચરોમાં જોવા મળતું હોય છે, અને બીજી વસ્તુ જે સાઉન્ડ સિસ્ટમ લગાવી હોય મોટા મોટા સ્પીકરો, એમાં જે માઇક્રોફોન આવે છે એ પણ એક ઇનપુટ ડિવાઇસ તરીકે જ કામ કરે છે. માઇક્રોફોન આર યુઝડ ઇન મેની એપ્લિકેશન સચ એઝ ટેલિફોન્સ, ટેપ રેકોર્ડર, કેરિયોક સિસ્ટમ, હિયરિંગ એડ્સ, મોશન પિક્ચર પ્રોડક્શન, લાઇવ એન્ડ રેકોર્ડેડ ઓડિયો એન્જિનિયરિંગ. અલગ અલગ ઘણી બધી એપ્લિકેશન છે કે જ્યાં આપણે માઇક્રોફોનનો ઉપયોગ કરીએ છીએ. FRS રેડિયોઝ, મેગાફોન્સ ઇન રેડિયો એન્ડ ટેલિવિઝન બ્રોડકાસ્ટિંગ એન્ડ ઇન કોમ્પ્યુટર્સ ફોર રેકોર્ડિંગ વોઇસ, સ્પીચ VOIP એન્ડ નોન એકોસ્ટિક પર્પઝ સચ એઝ અલ્ટ્રાસોનિક ચેકિંગ ફોર નોક સેન્સર્સ. આ બધી અલગ અલગ ઉપયોગ કીધા છે માઇક્રોફોનના. સમ પ્રોબ્લેમ રિલેટેડ ટુ સ્પીચ રિકોગ્નાઇઝેશન સિસ્ટમ, સ્પીચ રિકોગ્નાઇઝેશન સિસ્ટમમાં થોડાક પ્રોબ્લેમો આવે છે. વોટ ઇઝ ડિફિકલ્ટ ઇઝ ધ રિકોગ્નાઇઝેશન બાય ધ કોમ્પ્યુટર ઓફ અ સિગ્નલ સો ધેટ ઇટ કેન બી હેન્ડલ ઇટ ઇન ધ સેમ વે એઝ ઇફ ઇટ હેડ બીન ટાઈપ્ડ. હવે એમાં એક વસ્તુ એ છે કે આપણે બોલીને જે અમુક વસ્તુઓ કોમ્પ્યુટરને કહીએ તો થોડુંક તકલીફ પડે, જેવી રીતે આપણે ટાઈપ કરીને સમજાવીએ કે ધીસ ઇઝ માય કાર, પણ બોલીને જ્યારે આપણે સમજાવવા જઈએ તો ધીસ ઇઝ માય કાર આપણને સાંભળવામાં પણ ક્યારેક તકલીફ પડે, ભાઈ આ શું બોલ્યો છે. તો એ જ પ્રોબ્લેમ આની અંદર આવી શકે છે. હાઈલી સોફિસ્ટિકેટેડ સ્પીચ રિકોગ્નાઇઝેશન સોફ્ટવેર ઇઝ રિક્વાયર્ડ ટુ બી એબલ ટુ મેચ ધ સાઉન્ડ અલ્ટર્ડ બાય ધ યુઝર વિથ એ વોક્યુબ્યુલરી ઓફ સાઉન્ડ સિગ્નલ સ્ટોર ઇન ધ કોમ્પ્યુટર એન્ડ ટુ ડિસ્પ્લે ધ વર્ડ ઓન ધ સ્ક્રીન એઝ થ્રુ ધે હેડ બીન એન્ટર એટ ધ કીબોર્ડ. હવે આ જ વસ્તુ સમજાવી કે એકદમ સોફિસ્ટિકેટેડ સ્પીચ રિકોગ્નાઇઝેશન સોફ્ટવેર યુઝ કરવા પડે છે, કે ઓલરેડી આપણા કોમ્પ્યુટરમાં એક સોફ્ટવેર સ્ટોર કર્યો હોય કોઈ અવાજ કે ધીસ ઇઝ માય કાર, હવે એવું જ કોઈ બોલે તો મેચ થવું જોઈએ. એમાં જો જરા પણ બોલવામાં ફેરફાર થશે તો મેચ થશે નહીં, અથવા તો થોડોક ચેન્જીસ છે તો એક્સેપ્ટ થવું જોઈએ. તો એના માટે સ્પીચ રિકોગ્નાઇઝેશન સોફ્ટવેરની જરૂર પડે છે. પછી તમે ટાઈપ કરીને લખો હોય કોઈ પાસવર્ડ, એ બોલીને લે તો પણ ચાલે, તો એના માટે પણ થોડુંક એકદમ સેન્સેટિવ અથવા સોફિસ્ટિકેટેડ સ્પીચ રિકોગ્નાઇઝેશન સોફ્ટવેરની આપણે જરૂર પડે છે. ધ ડેવલપમેન્ટ ઓફ વર્કેબલ સ્પીચ રિકોગ્નાઇઝેશન સિસ્ટમ ફોર ધ ઇંગ્લિશ લેંગ્વેજ હેઝ બીન મેજર ગોલ ઓફ મેની રિસર્ચર ફોર એ નંબર ઓફ યર. ઘણા વર્ષોથી આ સ્પીચ રિકોગ્નાઇઝેશન સોફ્ટ સિસ્ટમ આવે છે, પણ એ બધી ઇંગ્લિશ માટે, ઇંગ્લિશ લેંગ્વેજ માટે જ છે. રિસેન્ટલી કોમર્શિયલ સિસ્ટમ હેવ સ્ટાર્ટેડ ટુ ઇમર્સ. વન મેજર પ્રોબ્લેમ ઇઝ ધ મેની ઇનકન્સિસ્ટન્સી બિટવીન ધ રાઇટર એન્ડ સ્પોકન વર્ડ્સ ઇન ઇંગ્લિશ. હવે અત્યારે થોડા કોમર્શિયલ સિસ્ટમની અંદર આ વસ્તુનો યુઝ થાય છે થોડા વર્ષોથી, પણ એમાં એક મેઇન પ્રોબ્લેમ શું આવે છે, જે લખવું હોય છે અને જે બોલીએ છીએ બેની અંદર થોડો ડિફરન્સ રહે છે. એ સેકન્ડ પ્રોબ્લેમ ઇઝ ધ ફેક્ટ ધેટ ધેર કેન બી વાઇડ વેરિએશન બિટવીન ધ સ્પીચ પેટર્ન ઓફ વન ઇન્ડિવિડ્યુઅલ એન્ડ અનધર. હવે હું ધીસ ઇઝ માય કાર બોલું અને બીજું કંઈક ધીસ ઇઝ માય કાર બોલશે, બે વચ્ચે થોડોક આપણને જોઈએ તો ડિફરન્સ રહેશે. ટુ કોપ વિથ ધીસ ધ સિસ્ટમ હેઝ ટુ બી ટ્રેન્ડ ટુ રિકોગ્નાઇઝ ધ યુઝર્સ પર્ટિક્યુલર સ્પીચ. એટલા માટે જે સિસ્ટમ બનાવાયું એને વ્યવસ્થિત આખે આપણે ટ્રેન કરવી પડે છે. સ્પીચ રિકોગ્નાઇઝેશન સિસ્ટમ ઇઝ ધ પાસ્ટ હેવ સફર્ડ ફ્રોમ આઈધર હેવિંગ ટુ લિમિટેડ એ વોક્યુબ્યુલરી ટુ બી ઓફ મચ યુઝ ઓર એલ્સ ઇન ધ કેસ ઓફ લાર્જ વોક્યુબ્યુલરી સિસ્ટમ ટેકિંગ ફોર ટુ લોંગ ટુ મેચ વોટ વોઝ સ્પોકન વિથ વોટ વોઝ સ્ટોર ઇન ધ કોમ્પ્યુટર. હવે આ પેરેગ્રાફમાં એવું કીધું છે કે અત્યારે સ્પીચ રિકોગ્નાઇઝેશન સિસ્ટમની અંદર ઘણા બધા પ્રોબ્લેમો આવે છે. હવે એની અંદર શું કરે, ઓલરેડી અમુક વોક્યુબ્યુલારિટી અમુક સ્પેલિંગો હોય બધા સેવ કરી દેવામાં આવે, સ્ટોર કરી દેવામાં, પણ એ કેટલાક કરશે, જેટલા અત્યારે યુઝમાં આવે છે એટલા તો કરી શકવા નથી. એટલે
બહુ મોટી લાર્જ વોક્યુબ્યુલરી સિસ્ટમ ક્રિએટ કર્યા તો એની અંદર બહુ ઘણા બધા નાના નાના પ્રોબ્લેમો રહે છે.